પીલગાર્ડનના પક્ષીઘરમાંથી ચોરાયેલા પક્ષીઓ રૂપમ ચોક ખાતેથી મળી આવતા શખ્સ વિરુદ્ધ સિક્યુરિટી ગાર્ડ દ્વારા નિલંબાક પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ. પીલગાર્ડનમાં આવેલા પક્ષીઘરને વારંવાર તસ્કરો નિશાન બનાવતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે, જે અંગે સિક્યુરિટી ગાર્ડની સજાગતાના કારણે તેમને માહિતી મળી હતી કે રૂપમ ચોકમાં એક ઇસમ પક્ષીઘરના ચોરાયેલા પક્ષીઓ લઈને આવ્યો છે, જેના આધારે સિક્યુરિટી ગાર્ડ દોડી જતા ઇસમ સિક્યુરિટી ગાર્ડને જોઈ પક્ષી છોડી નાસી છૂટ્યો હતો, જેને લઈ અજાણ્યા ઇસમ વિરુદ્ધ સિક્યુરિટી ગાર્ડે નિલંબાક પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. મારું નામ આશીષભાઈ છે. આશીષ 5 વર્ષથી ગાર્ડનમાં નોકરી કરું છું સિક્યુરિટીની, પણ અવારનવાર આવા પક્ષી ચોરાવાનો બનાવ બની રહ્યો છે અને અવારનવાર અમે રજૂઆત પણ કરેલી છે, પણ પક્ષીઓ ઘણીવાર તો મારીને પાછળ વંડીની પાછળ પણ નાખેલા છે, એવું બધું પ્રેસમાં પણ ઘણીવાર આપેલું છે. પણ અમુક લોકો અસામાજિક તત્વોને અમે બોલી નથી શકતા, કોઈ વસ્તુ કરી નથી શકતા, તેને અમે અમારે નોકરી કરવાની હોય ને અમે રોજ એની અરે બાજુવા બેઠવી એ વસ્તુ વ્યાજબી નથી, એટલા માટે આનો કાંઈ નિર્ણય લાવો. ને અત્યારે અમે રૂપમેથી પક્ષીઓ 4-5 મળ્યા છે, એને અમે રજૂ કરવાના અહીંયા આવ્યા છે ડિવિઝને, એટલા માટે અમારો ન્યાય છે કે હવે આવો બનાવ ન બને.